ગતિશીલ ગુજરાત અને વિકાસની યાત્રાઓ આવી જ કંઈક વાતો કરે છે ગુજરાતની સરકાર પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી જ છે કુતિયાણા પંથકમાં એવું એક ગામ છે કે જેને આઝાદીથી અત્યાર સુધીના સમયની એક પણ રાજ્ય સરકાર કે સ્થાનિક સરકારોએ ન્યાય આપ્યો નથી જુઓ આ ગુજરાત ન્યૂઝ પોરબંદરનો અમારો ખાસ અહેવાલ છેવાડાના માનવી સુધીનો વિકાસ ગતિશીલ ગુજરાત વિકાસની યાત્રાઓ આવી જ કંઈક વાતો રાજ્યની સરકાર કરી રહી છે તો રાજ્યનો વિકાસ હાલની સરકારોએ નથી કર્યો પરંતુ અમારી સરકારોએ કર્યો હતો તેવી જ કંઈક વાતો કરી રહી છે ભૂતકાળની સરકારો પરંતુ પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાનું એક એવું ગામ છે કે જે ગામને કોઈ પણ સરકાર પર વિશ્વાસ નથી અને હોય પણ ક્યાંથી કેમ કે આ ગામના પંદરસો થી વધુ લોકોનો જીવ માત્ર એક દોરી પર લટક્યો છે કુતિયાણા પંથકમાં એવું પણ કોઈ ગામ છે તેવી માહિતી મળતા અમારા ડાયરેક્ટર રાજભા જેઠવા સાહેબની સૂચનાથી અને ચેનલ હેડ અશોક થાનકીના માર્ગદર્શનમાં કુતિયાણાના રિપોર્ટર નાગેશ પરમાર સહિતની ટીમ મોરદર ગામે રવાના થઈ અને ત્યાં જઈને જોયું તો ફરિયાદો સાચી સાબિત થઈ આઝાદીના પિંચોતેર વર્ષ બાદ પણ આ ગામમાં જવા માટે નદી પાર કરવી પડે છે અહીંના મોટા ભાગના લોકો ખેતી અને પશુપાલન પર આધારિત જીવન જીવે છે અનેક સરકારો પણ અહીં આવી અને તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતો પણ સત્તા પર આવી દરેક પાસે મોરદર ગામના લોકોએ આ રોડ રસ્તા અંગે માંગણી કરી હતી પરંતુ પરિણામ શૂન્ય મોરદર ગામમાં જવા માટે નદી પરથી પસાર થઈને લોકો ગામમાં જાય છે આજે એકવીસમી સદીમાં પણ આ લોકો તેરમી સદી જેવું જીવન જીવે છે ત્યારે અમારી ગુજરાત ન્યૂઝ પોરબંદરની ટીમે પણ જીવના જોખમે લોકોની સમસ્યા તંત્ર સુધી પહોંચાડવા ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કર્યું હતું અમારી ટીમ સાથે લગભગ 300 જેટલા પુરુષો અને 50 જેટલી મહિલાઓ પણ પગ આવી હતી ત્યારે અમે સ્થળ પર જોતા વાસ્તવિકતા નજરે પડી હતી લોકોને ગામમાં જવા માટે નદી પાર કરવા તરાપાનો ઉપયોગ કરવો પડે છે ત્યારે હાલ આ વિધાનસભાની ચૂંટણીને લઈને આ ગામના રોષે ભરાયેલા લોકોએ તમામ પક્ષ માટે મતદાનનો ખુલ્લો બહિષ્કાર કરી રોડ નહીં તો વોટ નહીં ના સૂત્રોચ્ચાર કર્યા હતા ક્યાંક ખામી છે તો ચોક્કસ કહી શકાય છે કારણ કે અવારનવાર તંત્રને રજૂઆતો કરી છે અવારનવાર લોકોને કહ્યું છે છતાં કોઈ તંત્ર ધ્યાન નથી દેતું કારણ કે તંત્ર ક્યાંક ને ક્યાંક કોકના ઇશારે રમતું હોય છે નોર્વેની દુર્ઘટના પછી પણ લોકોના જે પ્રશ્નો છે પ્રશ્નો જ રહ્યા દુર્ઘટના આવડી મોટી ઘટી ગઈ છતાં પણ તંત્ર એ માત્ર ચોપડે ચિત્રી અને આગળની કાર્યવાહી કરી પણ માત્ર નામની જ કાર્યવાહી કરી છે એવી જ દુર્ઘટના બીજી ન ઘટે એ માટે ગુજરાત જ આજે તમામ સચોટ છે એ ગામની મુલાકાત લઈ રહ્યું છે હું તમને આપને પહેલાં દોરી બતાવીશ કે આ એ દોરી છે કે પંદરસો લોકોનો જીવ આ દોરી ઉપર ટક્યો છે જે આ કોઈને વિશ્વાસ નહીં આવે પણ આવું ઘેર વિસ્તારમાં બન્યો છે આ કયા ઘેર વિસ્તારના ગામડાનું છે હમણાં સાથે ખેડૂતો સાથે રાખીને વાત કરીશ કારણ કે આ એક દોરી છે એ પંદરસો લોકોનો જીવ છે જ્યારે આ દોરી તૂટશે જ્યારે આ દોરી તૂટશે પછી જે દુર્ઘટના પડશે પછી તંત્ર દોડશે પરંતુ એ પહેલાં તંત્રને દોડવું પડશે એ પહેલાં તંત્રના જે ગામના કામો છે એ કરવા પડશે તેમાં સરપંચ હોય જિલ્લા પંચાયત હોય તાલુકા પંચાયતનો સભ્ય હોય કે ધારાસભ્ય હોય કે સંસદ સભ્યો હોય આ તમામને રજૂઆત કરી છતાં પણ રિઝલ્ટ આવ્યું શૂન્ય હારેલા ઉમેદવારોને પણ સચોટ રીતે વિરોધ પક્ષ તરીકે પોતાનું કામ કરવું પડે છે કારણ કે રાજા વસાહી વખત ત્યાં લોકોની માગણી છે એ માગણીઓ સ્વીકારવામાં નથી આવી કારણ કે હજી લોકોની માગણીઓ માગણીઓ છે પોતાની રજૂઆતો છે એ રજૂઆતો ફાઇલોમાં દબાઈ ગઈ છે કારણ કે વર્ષોથી જે રજૂઆતો કરે છે માત્ર રજૂઆત રહી છે તેમની જે એ રજૂઆતમાં લેખિતમાં હોય કે મોખિકમાં હોય અનેક જગ્યાએ આવી રજૂઆતો કરી છે પરંતુ તેમની ફાઇલો હજી પણ ધૂળની ડમરીઓમાં દબાઈ ગઈ છે ત્યારે આપણે આજે કુતિયાણા તાલુકાના મોરદર ગામે આવ્યા છે ત્યાં ખાસ કરીને હું તમને પહેલાં માણસો બતાવીશ એ એ રોજિંદા પરિવારો છે કે તેમની માગણીઓ છે અવારનવાર રજૂઆત કરી પણ કોઈ સાંભળ્યું નથી આજે ગુજરાત ન્યૂઝ ખાસ આ લોકોનો જે આપી છે તો સરકાર સમક્ષ રજૂ કરશે રાજકીય સમક્ષ રજૂ કરશે ત્યારે રાજકીય લોકો આવીને આશ્વાસન આપશે કે ભાઈ આ અમારે કામ કરશું કારણ કે અત્યારે હું આશ્વાસનો તો આપ્યા હતા પણ આ વખતે ગામ લોકોએ નક્કી કર્યું કે રોડ નહીં તો વોટ નહીં પુલ નહીં તો વોટ નહીં ત્યારે ખાસ એક ગામના લોકો સાથે ચર્ચાઓ કરશો કે કેટલા સમયથી આ પ્રોબ્લેમ છે અને શું પરિસ્થિતિ છે આ સમય છે દેશ આઝાદ થયો ત્યારથી આજ સુધી આ અમારા ગામની મુખ્ય નદી છે દૂધવી નદી અને ભાદર નદીનું પાણી આવે છે અને થી નવ મહિના આ નદીમાં પાણી ભર્યું રહે છે અને આ નદી ઉપર એક પણ પુલ નથી કે એક પણ કોજવે નથી અને આ નદીના સામે કાંઠે 80% ખેડૂતો છે અને 3000 હજાર જેટલી જમીન છે એને આવવા જવા માટેનો કોઈ રસ્તો નથી ત્રાપા ઉપર બેસીને બધી માલ સામાન પહોંચાડે છે અને જીવના જોખમે તે આ નદી પાર કરે છે ખાસ કરીને કેટલા લોકો પશુપાલન હારે જોડા રહે છે બાપા અને હું ઘરે આ લોકો થાય છે આખો ગામ આના વાહે છે બધાય પણ કઈ વ્યવસ્થા કઈ છે જ નહીં કઈ બધીને મુસીબત છે આખા ગામ ને બધી માલ સામાન છે માન લો કે ખેતી અંદર મગફળી કપાસ જેવો પાક વાવે છે તો એક બી પાસે લઈ જવું હોય તો કેવી રીતના લઈ જવું બધું છે ને બહાર થી લઈ જવાનું આમાં અહીં કઈ આવતું જ નથી કોઈ પણ વસ્તુ અમારે અહીંથી ઉતરાતું નથી કે નથી જવાતું કોઈથી બધું એવડી મહેનત કરીને એવડા પૈસા ધરીને બહારથી લઈ આવીએ છે ખાસ કરીને તંત્ર પાસે શું અપેક્ષા રાખી છે તમે તંત્ર પાસે અમે બહુ અપેક્ષા રાખી કારણ કે આજથી લગભગ દસ પંદર વર્ષથી અમે આના માટે રજૂઆતો કરીએ છીએ હું પોતે જ્યારે કરશનભાઈ અમારા ધારાસભ્ય હતો ત્યારે અમારા ગામના આગેવાન દસ પંદર ગાંધીનગર ગયા ત્યાં રજૂઆત કરી પછી વારંવાર રજૂઆત કરી તો બે ત્રણ વર્ષ પહેલાં મંજૂર થઈ ગયો રસ્તો ટેન્ડર પડી ગયો છતાં અમે રજૂઆત કરી સે સરપંચથી માંડીને સંસદ સુધી તો આજ દિવસ સુધી કોઈ ધ્યાન દીધું નથી અને આ બધા ખેડૂત છે એને પશુપાલન ખેડૂતને વધારેમાં વધારે પશુપાલન હોય તો આજે પશુપાલન માટે ખાલી એક દસ કિલો સારો લઈ આવવું હોય તો માણસ કેવી રીતે લઈ આવે એમ આજે તો આજે થોડુંક હલાય છે બાકી ચાર મહિના તો આમાં હલાત માણસ જ નથી હલી શકતો તો કેવી રીતે સારો પૂરો લઈ આવે માણસ એટલે આટલા આટલા બધા હેરાન છે બધા ખેડૂત કે એને લગભગ મને એવું લાગે કે આ ગામ જવું ગુજરાતમાં કોઈ ગામને તકલીફ નહીં હોય એ સો ટકા હું ગેરંટી સાથે કહી શકું સાહેબ કયા વર્ષમાં પાસ કરવામાં આવેલો હતો આ બે હજાર વીસમાં પાસ થયેલો બે હજાર વીસ સુધી રોડ પાસ થઈ ગયો તંત્રએ મંજૂરી આપી દીધી કોટેશન પાસ થઈ ગયું બધું ટેન્ડરો પાસ થઈ ગયા છતાં હજી સુધી નથી બન્યું તમે શું અપેક્ષાઓ રાખો છો કે આ બીબી તંત્ર વર્ષથી આ રોડનું કોઈ કામ નથી થયું તો શું કહેવું તો અમારે હવે આ વ્યક્તિ અમે નોટ વોટ નથી કરવો એવો નિર્ણય લીધો છે અને અમારું કોઈ પણ સાંભળતા નથી સરપંચથી માંડીને સંસદ સુધી રમેશભાઈ ધડો ધડોકા સ્થળ ઉપર આવીને જોઈ ગયા રસ્તો તો કોઈએ પણ અમને જવાબ દીધો નથી અને આ ગુણ્યો અમે પાંત્રીસ કિલ્લાની કાયમી પાંચ પાંચ ગુણી કરીને અમારી મોહન ખંભે લઈને હારીએ છીએ જીવના જોખમે અમારા ઘરના બૈરા અમારે બેનો દીકરીઓ પછી એકલા આવી શકતા નથી વાળીએ અમારે મોસમ વાવવી હોય ઘઉં તો ઘઉં પણ ફાટુથી લઈને આવીએ છીએ પછી ટ્રેક્ટર બીજા નંબરમાં સામે કાંઠે આવતું નથી તો અમારે વાવવું કઈ રીતના હાથી આવે નહીં બરદ આવે નહીં તો અમારે આવી બહુ હાલાકી છે ખાસ કરીને કે હમણાં જે આપણે કવરેજ પણ લીધેલું હતું કે ભાઈ માંડવી લઈને ગુણ લઈને ભાઈ આવતા હતા આ તમને જોખમ નથી લાગતું જોખમ જ છે ભાઈ આવા આ તો તમે રૂબરૂ જોયો ને અમે તો આના લાગતા વળગતા તંત્રને એને પણ રૂબરૂ દેખાડ્યો પણ હવે એના ધ્યાનમાં નથી આવતું અમારું જોખમ નથી દેખાતું છોકરા ઘરે સાંજે જાય ને ત્યારે ઘરવાળાને શાંતિ થઈ ગયા આવ્યા ક્રાપા ઉપર તમે જોયું કેવી હાલાકી છે ના અહીં અમારા એમ માનો ને કે અત્યારે તંત્ર એવું ગ્રામ સડક યોજના પ્રધાનમંત્રીને છે ગામે ગામ જોડાઈ ગયું અમારું ગામ જ એક એવું છે કે ક્યાંય જોડાણું નથી બીજા ગામમાં ના ખરેખર કેટલી વખત રજૂઆત કરી અહીં અમારે તો એમ માનો ને કે અત્યારે આ જે સરકાર છે ને ગામથી માંડી ને દિલ્હી સુધી એક જ સરકાર છે કોઈ બહાનું નથી એની પાસે કે ન થવું જોઈએ ક્યાં કારણોસર નથી થતો ને સમજાતું નથી આ વખતે ધારાસભ્યની ચૂંટણી અત્યારે ચાલી રહી છે શું અપેક્ષાઓ રાખો છો અપેક્ષા તો ઘણી બધી છે અપેક્ષા રાખીને જ એટલો ટાઈમ અમે શાંત રહ્યા ખરેખર તો તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં અમારે બહિષ્કાર કરવાના હતા પણ જે કંઈ ઉમેદવારો હતો એના એ લોકોએ અમને આશ્વાસન આપ્યું અમે થોડાક વિશ્વાસ માર્યા કે ભાઈ કંઈ કોઈ વાંધો નહીં એટલા વર્ષ તકલીફ ભોગવી થોડીક તકલીફ ભોગવી લઈ નાનો આરો આવી જાય આરો ન આવ્યો એટલે હવે કંટાળીને લોકોએ નક્કી કર્યું કે જ્યાં સુધી આ ધારાસભા અમારે વિરોધ નથી કોઈ ઉમેદવાર અરે વિરોધ નથી પણ ધારાસભા નહીં પણ હજી સુધીની જેટલી ચૂંટણી આવે જ્યાં સુધી આ રોડ ન બને ને હવે પછી ત્યાં સુધી અમે મતદાન કરવાના જ નથી ખાલી આ એક ચૂંટણીનો બહિષ્કાર નથી રોડ ન બને ત્યાં સુધીનો બહિષ્કાર છે કોઈ ઉમેદવાર હારે વાંધો નથી કોઈ પક્ષ હારે વાંધો નથી માત્ર તો તેમની જરૂરિયાતો જ છે કારણ કે જરૂરિયાત ન મળે તો માણસ મજબૂર બની જાય છે આપણે હું બધ્યા કે આ એ મહિલાઓ છે એ પરિવારો છે કે પોતાની દીકરીઓને ભણવા માટે જે સ્કૂલે હમણાં જઈ રહ્યા હતા પોતાની બેગ સાથે કારણ કે સ્કૂલ ઉપર છે પરંતુ ગુજરાત ન્યૂઝની ટીમ જ્યારે મુલાકાત લઈ રહી હતી તે ખબર પડી તો બાળાઓ છે અત્યારે સ્કૂલે નથી ગઈ કારણ કે તેમને પણ કંઈક બોલવું હશે પોતાની જે વ્યથાઓ છે બેન ખાસ કરીને પશુ બેન હારે જોડાયેલા છે સરકાર પણ કંઈક ને આગળ આવે છે પરંતુ મહિલાઓ અત્યારે જે રીતે ભાદર નદી પાર કરે છે તો બીક નથી લાગતી બધી બીક લાગે વી વી વર દીકરા અમી આથી ઘેર થી જાય એટલે અમે ફોન ચાલુ કરીએ આવીએ એટલે અમે પાણી પીએ કદાચ આવે ન તો અમે પાણી કે ઓનને જ ખાતી હોય એ અમે અમારા દીકરા વીસ વીસ વર્ષના બે ત્રણ બુડેગા બળતું ઓટાણે અમારે હલાકી જોવો અમારી કડ વઈ ગઈ પગ વયા ગા બાકી અમે માથે ઉપાડે ને અમે ઓટાણે ઢોર વેસે નાખ્યા અમારી બધી જ ના છે કારણ કે અમે ભારી ઉપાડે ઉપાડે ને અમે આ માથા ઉપર લઈ આવીએ ને અમારી જીવની જોખી મી બાકી અમારે કઈ રીતે દી કાઢવા ની મોટે મોટા અધિકારો આવે ને આ દીકરાને હમ ખાઈ જાય બધાને હમ ખાઈ જાય છતાં કોઈ કરતા નહીં કે આ કરીએ ને ઓલું કરીએ અમારા દીકરા ના હમ તમારા દીકરા ન મરે અમારા દીકરાની અમારે બહુ ફાર હોય બાકી તમારા દીકરા ની કઈ ન થાય અધિકારીના દીકરા કે મોટા મોટા હોય એના દીકરા ના હગા ન હોય કેટલી વાર કેટલી ને કેટલી વાર હું તો કાં કે મણી હું દિલ્હીના સાપા સાપાહુ થી પુગે હગા તમે જો મણી ઓલું લેજાવની સહમતી દયો ઈવી અમારી હાલાકી અમારા મોઈ ઠામી ને બોલતા અમારા હાથ થી ને અમારા

સરકાર કે છે કે આપણે દીકરો ભણે છે પણ ચોમાસા અંદર કેવી પરિસ્થિતિ ભણવા જવું પડે છે કે શું થાય પરિસ્થિતિ તારે ભણવા જઈએ આમાં બીક લાગે છે કે નથી લાગતી બીક તો બહુ લાગે છે પણ શું કરવું કેમ આનો નિવારણ તમે ક્યારે સરકારી સાહેબોને એમ કીધું કે અમે આમાંથી પસાર થાય ક્યારેક મોડાવેલું થતું હશે ને હા ઘણીવાર મોડું થઈ જાય લેટ થઈ જાય સાહેબોને કહીએ કે અમારે મોડું થઈ જાય તો સાબ વાત હકવી લે છે

આ તમામ સમસ્યાઓ છે કારણ કે મોરબી જેવી દુર્ઘટના ન ઘટે એ પણ ગામ લોકો ઈચ્છી રહ્યા છે ગામે અનેક રજૂઆતો કરી છે પરંતુ આ રજૂઆતો હજી સુધી સરકાર સમક્ષ ક્યાં તો પહોંચી નથી ને કાં સરકારની જે ફાઇલો છે એ ફાઇલોમાં દબાઈ ગઈ છે ત્યારે ખરેખર સરકાર અને તંત્ર બને જાગે જે આ વિસ્તારને જે સુવિધા એ પાયાની સુવિધાઓ માગણી છે જે મંજૂર છે એ મંજૂર રસ્તાઓ છે એ રસ્તાઓ આપી દે એવી માગણી કરી છે કેમેરા પર્સન રામ મોડેત્રા સાથે નાગેશ પરમાર ગુજરાત ન્યૂઝ કુતિયાણા